उड़ा सर्कल पर अर्थ इस्फोरिया की साइट मौजूद है, जहां के बिल्डर्स की ओर से ये आरोप लगाए जा रहे हैं कि कुछ सोशल एक्टिविस्ट उनके खिलाफ गलत आरटीआई कर उनसे पैसे मांग रहे हैं। ऐसे में बिल्डर एसोसिएशन कल इस मामले को लेकर पुलिस कमिश्नर के पास पहुंचा था और उनकी ओर से इस मामले में आवेदन पत्र देते हुए कड़ी कार्रवाई की मांग की गई थी। हालांकि इसके सामने जवाब देते हुए सोशल एक्टिविस्ट अतुल गामी जी और अरविंद सिंधा आज हरनी पुलिस थाने पहुंचे और उनकी ओर से इन सारे आरोपों को नकारते हुए अपना जवाब देते हुए बिल्डर्स पर ही आरोप लगाए गए। तो आइए सुनते हैं कि उनका क्या कहना है। मुझे नागरवाड़ा विस्तार में MS यूनिवर्सिटी ने रिजर्वेशन जो जगह थी ए बाबते घना समय थी मैं RTI करता था, माहिती मांगता था, साथ अरजी करता था અને એક મોટો ઘટસ્ફોટ થયો કે એક સર્વે નંબર 109 ને ઉડા દ્વારા MS યુનિવર્સિટી દ્વારા સરકાર દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી પાસે નાણાકીય સહાય ન હોય આ જમીન અમે ખેડૂતોને પાછી આપી દીધી છે અને એ જ હુકમના આધારે આ અન્ય ખેડૂતો અને બિલ્ડરો ભેગા થઈને આ જમીન પર બાંધકામ કરવાની જ્યારે યોજના કરી ત્યારે વડોદરા શહેરના MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે એમના હિત માટે અહીંયા એક કોલેજ બને, છાત્રાલય બને અને જે વિદ્યાર્થીઓ અત્યારે સાવલી, વાગોડિયા અલગ અલગ જગ્યાએ કોલેજ જાય છે તેમની નજીક એક કોલેજ બને એવા ધ્યેય સાથે અમે આ એક ઝુંબેશ ઉપાડી હતી। સાથે કહી શકાય કે ગઈકાલે કેટલાક યુવાનો દ્વારા માહિતી અધિકાર અધિનિયમ 2005નો કાયદો કોંગ્રેસ સરકાર લાવી હતી અને કોંગ્રેસના કેટલાક યુવાનો દ્વારા RTI માહિતી અધિકાર અધિનિયમ 2005માં જે પણ RTI એક્ટિવિસ્ટ છે એને ઉદ્દેશીને અરજી આપી દીધું। અમે એમને પણ જણાવ્યું છે કે RTI એક એવો કાયદો છે કે 5 વર્ષનું બાળક, 50 વર્ષનું કે 100 વર્ષનું તમામ આનો ઉપયોગ કરી શકે છે અને ભારત દેશમાં જેટલા કાયદા આવે કાયદા તમામે શીખવા જોઈએ છે। સાથે RTEનો કાયદોથી જે સરકાર લાવી છે RTEના કાયદાથી ગરીબમાં ગરીબ બાળકોને પહેલા ધોરણથી લઈને 8 ધોરણનું શિક્ષણ મળી રહ્યું છે અને RTIના કાયદાથી સરકારને ઘણા ફાયદા થાય છે। અધિકારીઓ નોકરી પર નથી આવતા ત્યારે ગોલમાલ કરે એના પણ ફાયદા થાય છે। ઘણી RTIમાં સરકારને અમે ભ્રષ્ટાચાર બહાર પાડે છે અને કેટલીક RTIમાં સરકારને અમે મદદરૂપ થયા છે ત્યારે આવા RTIના કાયદાને કોંગ્રેસ પક્ષના યુવાનો જો બેદરકાર કરતા હોય તો આવા લોકો સામે પણ અમે આગામી દિવસોમાં કાર્યવાહી કરીશું। એક જે અર્થ ગ્રુપના બિલ્ડર દ્વારા રીતેશ શાહ દ્વારા જે ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી છે કે મળતિયાઓ દ્વારા એટલે અજાણ્યા ઈસમો દ્વારા 5 લાખની ખંડણી અરવિંદ સિંધા અને અતુલ ગામેથી દ્વારા માગવામાં આવી છે એવું એક ફરિયાદ આપી હતી તો તેના સંદર્ભે એક નિવેદન નોંધાવવા માટે અમે અહીંયા આવ્યા છે। અને અમારું તો એક જ કહેવું છે કે જો 12મી તારીખે ઇન્સિડન્સ થયો હોય તો 13મીએ ફરિયાદ કેમ નોંધાઈ? તાત્કાલિક ધોરણે અમને કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરવી જોઈએ, અરણી પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ કરવી જોઈએ, 24 કલાક પછી અમને ફરિયાદ નોંધાઈ, તે એક તો ખોટું છે। બીજી વસ્તુ કે તેમણે મોબાઈલમાં પણ ધમકી આપી છે એ રીતનું ખંડણી માગી છે એવું લખાયું છે તો આજે અમે ચેલેન્જ ફેંકીએ છીએ કે જુલાઈ 2021થી આજ દિન સુધી કોઈ પણ એમની સાઇટ ચાલુ થઈ ત્યારથી તો આજ દિન સુધી જો મેં ફોન કર્યા હોય અને કોલ લોગમાં મળી આવે મારો કોલ તો હું આ વડોદરા છોડી દઈશ એટલી ચેલેન્જ ફેંકીએ છીએ। બીજી વસ્તુ ખંડણી અજાણ્યા ઈસમો દ્વારા આ કહેવામાં આવ્યું છે એવું તેમણે તો ત્યાં તેમની સાઇટ પર અસંખ્ય CCTV છે, અમિતનગર CCTV છે અને ઉડા સર્કલ CCTV છે તો તેના ફૂટેજ પણ પુરાવામાં આપવા જોઈએ પરંતુ એ પણ નથી આપ્યા, જેને અનુલક્ષીને આજે અમે કોર્ટમાં પણ એક અરજી કરી હતી અને એની સુનાવણીમાં કોર્ટે પણ કીધું કે નિવેદન નોંધાવી અને પછી તપાસ કરીને સંપૂર્ણ તપાસ કરીને FIR નોંધવી એવો આદેશ PI શ્રીને પણ કર્યો હતો જેથી કરીને 2 દિવસમાં ગઈકાલે નોટિસ આપી હતી ઘરણી પોલીસ સ્ટેશન દ્વારા કે 2 દિવસમાં નિવેદન નોંધાવવું એટલે અમે આજે અહીંયા નિવેદન નોંધાવવા આવ્યા છે। સત્યનો વિજય થશે, સત્ય પરેશાન થાય છે એ નક્કી છે પરંતુ એક અમે અહીંયા જે હેતુ માટે અમે એક વડોદરામાં કામગીરી કરી રહ્યા છે કે MS યુનિવર્સિટીની કોલેજ બને તે અમે કોલેજ બનાવીને જંપીશું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।